પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રાધા. હંમેશા આપણે ક્યારેક કોઈક ફંક્શનમાં જતા હોઈએ છીએ, પછી સામાજિક હોય કે કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય, તો ત્યાં ચોક્કસથી કાર્યક્રમમાં શ્રેણીઓ પાડવામાં આવી હોય છે. વીઆઈપીની શ્રેણી, વીવીઆઈપીની શ્રેણી, આ પ્રકારની શ્રેણી હોય છે. ત્યારે હવે વીઆઈપી અને વીવીઆઈપી આ બંને જે ગેસ્ટ હોય છે તેમની વચ્ચેનો તફાવત શું છે, આ વિડીયોમાં હું આપને એ જણાવીશ. જી હા, જે પ્રકારના કાર્યક્રમમાં વીવીઆઈપી અને વીઆઈપીના બંને અલગ અલગ ગ્રુપો નક્કી કરવામાં આવ્યા હોય છે કે કોઈ પણ જગ્યાએ આ ગેસ્ટને સામાન્ય લોકો કરતા વીઆઈપીને વધારે મહત્વ આપવામાં આવે છે. પહેલો તફાવત, સામાન્ય લોકો કરતા વીઆઈપીને મહત્વ આપવામાં આવે છે, વધારે એની સુરક્ષાની કાળજી રાખવામાં આવે છે. એવી જ રીતે વીઆઈપી કરતા વીવીઆઈપીની સુરક્ષાને વધારે કાળજી રાખવામાં આવે છે, એમનું સુરક્ષાનું વધારે ધ્યાન રાખવામાં આવે છે. તો આ થયો પહેલો તફાવત વીઆઈપી અને વીવીઆઈપી વચ્ચેનો. હવે વીઆઈપી અને વીવીઆઈપી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે કે કોને કઈ કેટેગરીમાં મૂકવા, એમને દ્વારા કેટેગરી નક્કી કરવામાં આવે છે. હવે વીઆઈપી અને વીવીઆઈપીમાં કયા કયા લોકોનો સમાવેશ થાય છે, તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્ર સરકારના તમામ જે કાર્યકર્તાઓ હોય છે, કેન્દ્ર સરકારના તમામ લોકો, સાથે સાથે કોર્પોરેટર હોય છે, ધારાસભ્યો હોય છે, નગરપાલિકાના લોકો હોય છે, ગ્રામ પંચાયત, તલાટી પંચાયત, આ તમામ લોકોનો સમાવેશ વીઆઈપી વીવીઆઈપીની કેટેગરીમાં થાય છે. એમને સુરક્ષા એક ચોક્કસ પ્રકારની ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે જ્યારે સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે તો વીઆઈપીને જે પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે તેનાથી બમણી સુવિધાઓ વીવીઆઈપીને આપવામાં આવે છે. ઝેડ પ્લસ સુરક્ષામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઉપલબ્ધ હોય છે તેમના માટે. તો જે પ્રકારની સુવિધાઓ વીઆઈપી માટે હોય છે તેનાથી વધીને સુવિધા જ્યારે વીવીઆઈપીને મળે છે, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ થયો. વીઆઈપીની શું સુવિધાઓ હોય છે અને વીવીઆઈપીની શું સુવિધાઓ હોય છે, કોનું વધારે માન રાખવામાં આવે છે, કોનું વધારે ધ્યાન રાખવામાં આવે છે, આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મને. નમસ્કાર.